મિત્રો ઢોકળા એ ખાસ ગુજરાતીઓની ઓળખાણ છે અને હવે તો જાત જાતના ઢોકળા બને છે તો આજે આપણે પણ અમેરિકન મકાઈના સરસ સોફ્ટ અને ટેસ્ટી ઢોકળા બનાવીશું અને તમે જોયું હશે કે હવે તો માર્કેટમાં પણ અમેરિકન મકાઈ કે વ્હાઈટ મકાઈ બારે માસ મળતી હોય છે તો મકાઈનું આવી રીતે કંઈક અલગ ડીશ બનાવીએ તો બાળકોના લંચ બોક્સ અથવા તો તમારા બ્રેકફાસ્ટમાં પણ તમે સર્વ કરી શકો તો રેસીપીની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક કપ બારીક રવો લઈશું આ ઝીણો રવો છે અને વન ફોર્થ કપ ચણાનો ઝીણો લોટ એડ કરીએ ત્યારબાદ બે ટેબલ સ્પૂન તેલનું મોણ દઈશું અને સારી રીતે મિક્સ કરીશું અને ખાસ વાત એ છે કે આ ઢોકળા આપણે આથો લાવ્યા વિનાના બનાવવાના છીએ છતાં પણ સરસ પોચા પોચા અને જાળીદાર અને ટેસ્ટી બનશે એટલે છાશમાં એને પલાળીશું તો આ એક કપ થોડી ખટાશ હોય એવી છાશ લેવાની છે અને થોડી થોડી ઉમેરતા જઈએ અને બીજી પણ જોઈશે પણ પાછળથી ઉમેરીશું આ રીતે લમ્સ ના રહે એ રીતના આપણે બેટર તૈયાર કરવાનું છે અને એક કપ છાશ મેં ઉમેરી દીધી છે અત્યારે મિશ્રણ થોડું ઘટ છે એ રીતે જ રાખવાનું છે અને હવે આ મિશ્રણને આપણે વીસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું એટલે રવો જે છે તે છાશમાં સરસ રીતે પલળી જાય હવે વીસ મિનિટ બાદ આપણે જોઈ લઈએ તમે જુઓ મિશ્રણ થોડું ઘટ બન્યું છે કારણ કે છાસ રવામાં એબ્ઝોર્બ થઈ ગઈ છે તો હવે આ એક કપ ભરીને મેં અમેરિકન મકાઈને મિક્સર જારમાં લઈને બારીક ક્રશ કરી લીધી છે તો એ ઉમેરીએ પાણી બિલકુલ નથી લીધું ક્રશ કરતી વખતે એક નાનું ગાજરને પણ કરકરું ક્રશ કરીને ઉમેરીએ તમે છીણીને પણ ઉમેરી શકો અને અડધો કપ ફ્રેશ વટાણાને અધકચરા ક્રશ કર્યા છે એ લઈએ આ વટાણાની બારીક પેસ્ટ નહીં કરતા અને બે ટેબલ સ્પૂન મકાઈના આખા દાણા લઈએ એક ટીસ્પૂન જેટલું આદુને છીણી લીધું છે અને આ મારી પાસે ફ્રેશ હળદર છે એને થોડી ખાંડી લઈએ અને ઉમેરીશું અને તમારી પાસે આ ફ્રેશ હળદર ના હોય તો ચિંતા નહીં કરતા વન ફોર ટી સ્પૂન હળદર પાવડર ઉમેરી દેજો કંઈ વાંધો નહીં હવે તીખાસ પસંદ હોય એ મુજબ લીલા મરચાંની પેસ્ટ લેવાની ને અહીં ખાસ વાત કહેવા માગું છું કે અમેરિકન મકાઈ ટેસ્ટમાં થોડી સ્વીટ હોય છે એટલે આદુ અને મરચાં થોડા આગળ પડતા ઉમેરવાના તો બહુ જ સરસ લાગશે અને છાસની પણ ખટાસ આવશે હવે સ્વાદ મુજબ મીઠું છે અને બધું સારી રીતે મિક્સ કરીએ અને આ ઢોકળા ખરેખર સ્વાદમાં તો એટલા જોરદાર બને છે ને કે તમે એકવાર બનાવશો ને તો પરિવારમાં બધાને જ ખૂબ ભાવશે અને આ મિશ્રણ થોડું ઘટ છે તો ફરીથી આપણે એમાં થોડી છાશ ઉમેરીશું આ વન ફોર્થ કપ છાસ લીધી છે એ ઉમેરીએ હજી મને થોડું મિશ્રણ ઘટ લાગે છે તો હજી થોડું ફરીથી વન ફોર્થ કપ લીધી છે છાશ એટલે કે અત્યાર સુધીમાં આપણે એક કપ ત્યારબાદ બીજો વન ફોર્થ કપ અને આ ફરીથી વન ફોર્થ કપ છાશ લીધી અને આ છેલ્લી વારના વન ફોર્થ કપમાંથી અડધી છાસ ઉમેરી અને અડધી બાકી રહી છે હવે મિશ્રણ પ્રોપર તૈયાર થઈ ગયું છે હવે આ ઇકો અડીબેગ પેપર છે જેની તમને જાણ છે જ અને એમાં આ સર્કલ આકારના કટ કરેલા પેપર રેડી આવે છે અને આ નોન સ્ટીકી હોય છે તો ઢોકળાની થાળીને ઓઇલથી ગ્રીસ કરવાની જરા પણ જરૂર નહીં રહેશે તો આપણે આ થાળીમાં પેપર મૂકીશું પહેલાં અને ત્યારબાદ એમાં ઢોકળાનું બેટર પાથરીશું પરંતુ એ પહેલાં આપણે ઢોકળાના બેટરમાં ઈનો ઉમેરવાના છીએ તો વન ફોર્ટી સોરી એક ટી સ્પૂન એડ કરીએ અને એકાદ ચમચી પાણી ઉમેરીને સારી રીતે હલાવી લઈશું એક ટી સ્પૂન ઈનો ઉમેર્યો છે મેં અને બીજી બાજુ ઢોકળીઓ ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે એમાં ઢોકળાનું બેટર જે પેપરવાળી થાળી છે એના ઉપર પાથરીશું અને આ માપથી બે મીડિયમ થાળી જેટલા ઢોકળા બનશે અને બીજી થાળી હું બાજુના ગેસ પર મોટી તપેલીમાં મૂકવાની છું અને થોડા સફેદ તલ અને લાલ મરચું સ્પ્રિન્કલ કરીએ અને દસ મિનિટ એને મીડિયમ તાપે બોઇલ કરી લઈશું અને તમે જુઓ અંદર લીલા લીલા ક્રશ કરેલા વટાણા પણ વચ્ચે વચ્ચે જ દેખાય છે કેટલા સરસ દેખાય છે હવે દસ મિનિટ બાદ વાવ કેટલી સરસ થાળી તૈયાર થઈ ગઈ છે અને ઢોકળા ફૂલીને કેટલા સરસ તૈયાર થઈ ગયા છે તમે જુઓ હવે આ ઢોકળાને ઇકોબેગ પેપરની સાથે જ થાળીમાંથી બહાર કાઢી લઈએ અને દસ મિનિટ એને રેસ્ટ આપીશું ત્યારબાદ કટ કરીશું અને દસ મિનિટ બાદ આ રીતે કટ કરી લઈએ અને ત્યારબાદ વઘાર કરીશું કેટલા સોફ્ટ બન્યા છે તે તમે જોઈ શકો છો તો આ થોડું તેલ ગરમ કર્યું છે એમાં થોડી રાઈ અને હિંગ તથા મારી પાસે છાંડે સૂકવેલા કઢી પત્તા છે આજે મને ફ્રેશ કઢી પત્તા નથી મળ્યા તો એ ઉમેરીએ અને મરચાં કટ કરીને ઉમેરીશું અને આ વઘાર હવે ઢોકળા ઉપર કરીશું આપણી કોથમીર ઉમેરી છે અને આપણા સરસ મકાઈના ઢોકળા રેડી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સ્પોન્જી ઢોકળા થયા છે અને ટેસ્ટમાં તો એકદમ લાજવાબ છે તમને બતાવું છું કે કેટલા સરસ થયા છે જુઓ સરસ પોચાપોચા ઢોકળા છે તો હવે સર્વિંગ કરીશું આ ઢોકળા તમે ગ્રીન ચટણી અથવા તો ગરમ ગરમ આદુવાળી ચા સાથે પણ પી શકો છો અને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે હવે તમને હું નજીકથી બતાવું છું કે કેટલા જાળીદાર અને સોફ્ટ બન્યા છે તે જુઓ તમે અને નીચે પેપર મૂક્યું હતું એટલે થાળી પણ બિલકુલ આપણી બગડી નથી અને સરસ ઢોકળા બહાર આવી ગયા જુઓ કેટલા સ્પોન્જી થયા છે અને રેસીપી ગમે તો લાઇક અને શેર કરજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો